તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવાની અમે તૈયારી બોર્ડે જે કરવાની છે કરી છે. હજુ આપણને પૂરા 17.5 લાખ ઉમેદવારો છે, એટલા માટે પૂરેપૂરા કેન્દ્રો હજુ મળ્યા એટલા પૂરેપૂરા કેન્દ્રો હજુ મળ્યા નથી. આ ગયા સોમવારે જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા માનનીય મુખ્ય સચિવશ્રીએ કરી ત્યારે અમને આ કામ જે અગાઉ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંભાળતા હતા એ કામ હવે જિલ્લા કલેક્ટરશ્રીને સોંપ્યું છે. અને ખાસ કરીને જે કોલેજો ઉપલબ્ધ થતી નથી એ કોલેજોના મકાનો મેળવી લેવા માટે એમણે બધાને સૂચના આપી છે એ અનુસંધાને. અને એમણે એ પણ કહ્યું છે કે જો કોલેજો સ્વેચ્છાએ એમના મકાન ના આપે તો ચૂંટણીની અંદર જે રીતે મકાનો મેળવવા માટેનો જે આદેશ કલેક્ટરશ્રી તરફથી કરવામાં આવે છે જુદા જુદા મકાનો મેળવવા માટે, મને ખ્યાલ છે કે મારું જે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની રાજકોટની ઓફિસ હતી એ ઓફિસ એમણે આ ગઈ ચૂંટણીની અંદર ચૂંટણી માટે મકાન માટેનો ઓર્ડર કરેલો અને અમારા એ એ ઓફિસની અંદર પણ મતદાન મથક રાખવામાં આવેલું. એટલે એ જ રીતે કલેક્ટરશ્રીએ આ કોલેજના મકાનો આ પરીક્ષા માટે મેળવવા માટે માનનીય મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી છે. એના અનુસંધાને તમામ કલેક્ટરશ્રીઓ એ કોલેજોને જાણ કરી છે કે તમે જો સ્વેચ્છાએ મકાન નહીં આપો તો અમારે આ રીતે આદેશ કરવાની ફરજ પડશે. એના અનુસંધાને કેટલાક નવા કેન્દ્રો મળ્યા છે, છતાં પણ હજુ અમુક કેન્દ્રો ખૂટે છે, પૂરેપૂરા કેન્દ્રો ઉપલબ્ધ થયા નથી. એટલે ગઈકાલે જ મેં કલેક્ટરશ્રીઓને પત્ર લખીને આ કેન્દ્રો 10 તારીખ સુધીમાં અમને ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી છે. અગાઉ અમે 9 તારીખ સુધીનો સમય આપ્યો હતો પરંતુ હજુ જોઈએ એટલી પ્રગતિ નહોતી થઈ એટલે 1 દિવસનો વધારે સમય આપ્યો છે. આ હું 1 1 દિવસનો સમય એટલા માટે 1 દિવસનો મેં વધારે આપ્યો છે કારણ કે એનાથી વધારે સમય હું આપી શકું એમ નથી. કારણ કે એ પછી 20 દિવસમાં પરીક્ષા લેવાની હોય તો મારે 10 તારીખ પછી એની ડેટા એન્ટ્રી કરીને એની આગળની બીજી ઘણી બધી કાર્યવાહી જે કરવાની છે એ કરવાની થાય. એટલે જો 10 તારીખ સુધીમાં મને કેન્દ્રો મળશે તો હું આ પરીક્ષા, એટલે 10 તારીખ સુધીમાં જો અમને આ કેન્દ્રો મળશે તો પંચાયત પસંદગી બોર્ડ આ પરીક્ષા 30 તારીખે લેશે. અન્યથા એ પરીક્ષા અમારે, એ અમે જે અત્યારે પ્લાનિંગ કર્યું છે, આયોજન કર્યું છે, એ અમારે પોસ્ટપોન કરવું પડશે. હા, એટલે ચૂંટણીમાં જે રીતે લઈએ છીએ એનો અર્થ એમ કે ચૂંટણીમાં એક જે આદેશ કરવામાં આવે છે કે આ મકાન આ તારીખે આ 2 દિવસ માટે, દાખલા તરીકે મેં જે પોલીસ હાઉસિંગનો તમને અનુભવ કહ્યો કે અમારા મકાન માટે 2 દિવસ માટે અમણે એ આદેશ કર્યો અને અમારું મકાન છે ચૂંટણીમાં વપરાણું, એ રીતે આદેશ કરવામાં આવે કે આ મકાનનો આ 2 દિવસ માટે ચૂંટણી માટે ઉપયોગ કરવામાં આવશે. એ જ રીતે કલેક્ટરશ્રી આદેશ કરશે. પણ મને શ્રદ્ધા છે, આશા છે કે આપણા કોલેજના જે સંચાલકો છે કે જે વ્યવસ્થા સાથે જોડાયેલા છે એ લોકો આનું મહત્વ સમજશે અને સામેથી ચાલીને એમના કેન્દ્રો ઉપલબ્ધ કરાવશે અને આવો કોઈ હુકમ કરવાની જરૂર પડશે નહીં. એટલે અત્યારે અમે જે આયોજન કર્યું છે એ રીતે કર્યું છે કે અમે અમારા જે લોકો છે એ પરીક્ષા 9 તારીખે પૂરી થશે, પછી અમે 9મીના બપોર પછી અમારું જે સ્કેનિંગ ને બધું કામ થશે અને 10મીની વહેલી સવારે અથવા 10મીના બપોર સુધીમાં અમારું સ્કેનિંગ ને કામ થઈ જશે. પછી અમારો સ્ટાફ એ દિવસે આરામ કરશે અને 11 તારીખથી અમે ડેટા એન્ટ્રી કરવાના છીએ. એટલે અમને ડેટા એન્ટ્રી કરવામાં 2 અઢી દિવસનો સમય લાગે. એ સમય દરમિયાન જો અમને બાકીના કેન્દ્રો પણ મળી જાય તો અમે આવનારા 2 3 દિવસની અંદર 14 તારીખ સુધીમાં અમે જો ડેટા એન્ટ્રી પૂરી કરી શકીએ તો અમે આ પરીક્ષા લઈ શકશું, અન્યથા અમે આ પરીક્ષા નહીં લઈ શકીએ, એ તારીખે નહીં લઈ શકીએ.